કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં આવેલી તલાવડીમાં એક જ પરિવારના 3 કરોડ ડૂબી જતા ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. ભરૂચ જિલ્લાના પાલેસથી 5 કિલોમીટરના અંતરે આવેલા કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં કરુણાંતિકા સર્જાઈ હતી. ગત રોજ બપોરના લાપત્તા બનેલા 3 કિશોરોના મૃતદેહો ગામની તલાવડીમાંથી મળી આવતા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોલિયાદ ગામના રબારીવાસમાં રહેતા સુરેશભાઈ સાનિયાના 3 પુત્રો મધુર કુમાર, ધ્રુવ કુમાર તેમજ ઉત્તર કુમાર ઉંમર વર્ષ અનુક્રમે 12, 10 તેમજ 8 ગત રોજ બપોરના લાપત્તા બન્યા હતા. લાપત્તા બનેલા કિશોરીની તેઓના પરિવારજનોએ શોધખોળ આદરી હતી, પણ લાપત્તા બનેલા કિશોરો મરી આવ્યા ન હતા, જે સંદર્ભે કરજણ પોલીસ મથકમાં પણ જાણ કરાઈ હતી. બુધવારના રોજ સવારે ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલી તરાવડીમાં ક્રિકેટ બોલ તરતો જોવા મળતા, જેના આધારે શોધખોળ આદરતા ત્રણેય કિશોરોના મૃતદેહ તરાવડીમાં હોવાનું અનુમાનના આધારે તરાવડીમાં વાંસ નાખતા એક કિશોરનો મૃતદેહ મરી આવ્યો હતો, જ્યારે અન્ય 2 લાપત્તા બનેલા કિશોર પણ તરાવમાંથી મરી આવતા સર્જાયેલી કરુણાંતિકા ક્રિકેટ બોલના કારણે સર્જાઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. કિશોરના મૃતદેહોને તલાવડીમાંથી બહાર કાઢતા કિશોરના પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની જવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી 3 કિશોરોના મૃતદેહોનો કબજો મેળવી પીએમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. આમ નાનકડા ગામમાં સર્જાયેલી કરુણાંતિકાના પગલે ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી. ઘટના સંદર્ભે વધુ તપાસ કરજણ પોલીસ ચલાવી રહી છે. યાકુબ પટેલ, ZSTV, કરજણ.